ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં. લાસ્ટ સેશનમાં આપણે છે ને બળના પ્રકારની ચર્ચા કરેલી, યાદ છે તમને? સંપર્ક બળ, અસંપર્ક બળ એવા પ્રકારના બળોની આપણે ચર્ચા કરેલી હતી. હવે આપણે આગળ વધીએ. આજે આપણે શું કરશું? આજે આપણે ગતિ અને બળ વિશેની સમજૂતી મેળવી છે. તો ગતિ અને બળ વિશેની સમજૂતી આપવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયાસ કરેલા. એમાં આપણે મુખ્યત્વે ત્રણ વૈજ્ઞાનિકોની વાત કરી શકીએ. ગતિ અને બળને સમજાવવા માટે મુખ્યત્વે ત્રણ વૈજ્ઞાનિકોએ સમજૂતી આપેલી. એક એરિસ્ટોટલ, બે ગેલેલિયો અને ત્રણ ન્યૂટન. હવે એરિસ્ટોટલ અને ગેલેલિયો જે ખ્યાલ આપેલો એ ખ્યાલ ખોટા પડેલા, અને ખોટા ખ્યાલથી ન્યૂટને સાચા ખ્યાલ આપણને સમજાવેલા. આપણે શું કરીશું? જનરલી એવું થાય કે એરિસ્ટોટલનો ખ્યાલ સમજો, પછી ગેલેલિયોનો ખ્યાલ સમજી, અને પછી ન્યૂટનનો ખ્યાલ સમજવાનો હોય. પણ આપણે શું કરીશું? આપણે પહેલા ન્યૂટનના ગતિના નિયમો સમજીશું, અને ત્યાર પછી છેલ્લે અંતે આપણે એરિસ્ટોટલ અને ગેલેલિયોની વાત કરીશું. તો ચાલુ કરીએ. આપણે ન્યૂટને ગતિ અને બળ વિશે શું સમજ્યું આપણે તેની આપણે ચર્ચા કરીશું. ન્યૂટને ગતિ અને બળને સમજાવવા માટે છે ને ત્રણ નિયમો આપ્યા, અને ત્રણ નિયમોને નામ આપવામાં આવ્યા છે. બહુ સિમ્પલ નામ આપવામાં આવ્યા છે. પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. તે ત્રણ નિયમો શું છે એને આપણે સમજવાના. એમાં આપણે સૌથી પહેલા પહેલા નિયમની વાત કરીશું. બરાબર. તો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું છે એની આપણે ચર્ચા કરીએ. હવે ન્યૂટનનો પહેલો નિયમ એવો છે, પહેલા આપણે નિયમ શું કહે છે સમજીએ, પણ પછી એને સમજવા માટે શું કરશું તો આપણે ઉદાહરણો લઈશું. જેટલા ઉદાહરણ વધારે લઈશું એટલું આપણને સારી સમજ પડી શકે. ન્યૂટન એવું કીધું, કહેતો હતો કે જ્યાં સુધી પદાર્થ પર કોઈ અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સ્થિર રહેલો પદાર્થ સ્થિર રહે, અને ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. એટલે તમને મનમાં પ્રશ્ન થઈને કે આ શું કહેવા માંગે છે એમ બરાબર ખ્યાલ નથી. ફરી એક વાર ધ્યાન રાખજો. શું કીધું ન્યૂટન? જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર રહેલો પદાર્થ સ્થિર રહે, અને ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે. એમ આપણને ન સમજ પડે તો આપણે એને ઉદાહરણ જોવા છે તો સારું પડશે. ચાલો આપણે ઉદાહરણ, પ્રેક્ટિકલ વ્યવહારિક ઉદાહરણ દ્વારા એને સમજીએ તો સારું પડે. તમારામાંથી ઘણા બધા લોકો બસમાં મુસાફરી કરે છે. બસમાં મુસાફરી કરી, બસમાં આવે છે. મુસાફરી કરતી વખતે શું જોયું હશે? તો તમે બેઠા બેઠા મુસાફરી બી કરી શકો, અને ઘણી વાર કેટલાક લોકો સીટ ખાલી ન હોય તો આપણે ઊભા રહીને મુસાફરી કરી, ત્યારે તમને આવો અનુભવ થયો હશે. કે તમે જો બસમાં ઉભેલા હોવ અને અચાનક તમે જો હેન્ડલ બ્રેક ન પકડ્યું હોય, તમે સપોર્ટ ન લીધો હોય, અને અચાનક જો બસ ચાલુ કરે તો શું થાય? તમે અનુભવ કર્યો હશે તો શું થાય? તમે જોયું હશે કે જેવી અચાનક બસ ચાલુ કરે તમે પાછળ તરફ નમી જાઓ છો, અથવા તો પડી પણ જાઓ છો. કેમ આવું થાય બધું વિચાર્યું છે? તો એના માટે જવાબદાર છે ન્યૂટનનો પહેલો નિયમ. કેવી રીતે? તો આપણે સમજો, ધ્યાન આપો. જ્યારે આપણે બસમાં ઊભા હોઈએ ત્યારે બસ સ્થિર હોય છે, બસની સાથે આપણા પગ પણ સ્થિર હોય છે, અને આપણું શરીર પણ સ્થિર હોય છે. પણ જેથી બસ ચાલુ થાય ને, એટલે બસ ચાલુ થાય એટલે શું પરિણામ આવે? કે બસ ગતિમાં આવે, બસની સાથે સંકળાયેલા આપણા પગ પણ શું થાય? એ પણ ગતિમાં આવે. પણ આપણું શરીર શું કરે? તો આપણું શરીર એની અવસ્થા જાળવી રાખવાનો પ્રયાસ કરે. એટલે અવસ્થા જાળવી રાખવાનો પ્રયાસ કરે, એટલે સ્થિર હતું એ સ્થિર રહેવાનો પ્રયાસ કરે. એટલે થાય શું કે જેવી બસ ચાલુ થાય બસ ગતિમાં આવે, બસની સાથે આપણો પગ ગતિમાં આવે, આપણું શરીર શું કરે? તો આપણું શરીર અને ગુણધર્મને એની અવસ્થાને જાળવી રાખવાનો પ્રયાસ કરે, અને એ જાળવી રાખવાનો પ્રયાસ કરે ને એટલે પરિણામ શું આવે? કે પગ આગળ તરફ ખસી જાય, અને શરીર ધ્યાને ધ્યાન રહેવાનો પ્રયાસ કરે, એટલે પરિણામ સ્વરૂપે આપણે પાછળ નમી જઈએ છીએ. તો અહીં શું થાય છે કે પદાર્થ પોતાની અવસ્થાને જાળવી રાખવાનો પ્રયાસ કરે. જ્યારે પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે ને, એટલે કે જીદ કરે, એ છોડવા ન માંગે, તો તેવા સમયે એના માટે શબ્દ વપરાય છે જડત્વ. કયો શબ્દ? જડત્વ. એટલે શું? તો પદાર્થ પોતાની અવસ્થાને જાળવી રાખે, એ પોતાની અવસ્થા જલ્દી ન છોડે, સ્થિર હોય તો સ્થિર રહે, અને ગતિ કરતો હોય તો ગતિ ચાલુ રાખવાનો પ્રયાસ કરે. એવા ગુણધર્મને શું કહેવાય? જડત્વ કહેવાય. સમજાવ્યું તમને? ખ્યાલ આવશે. હવે શું થાય છે કે બસ સ્થિર છે, તમે સ્થિર છો, તમારા પગ સ્થિર છે, શરીર સ્થિર છે, પણ જેવી બસ ચાલુ થાય એટલે શું થાય? બસની સાથે આપણા જોડાયેલા આપણા પગ ગતિમાં આવે, જ્યારે આપણે આપણું શરીર સ્થિર રહેવાનો પ્રયાસ કરે, એટલે પરિણામ સ્વરૂપે શું થાય? તો પગ આગળ નીકળી જાય, અને શરીર સ્થિર રહેવાનો પ્રયાસ કરે એટલે આપણે પાછળ તરફ નમી જઈએ. સમજાશે તમને? આવડી જ જશે. આગળ વધીએ. આવા બીજા બહુ બધા ઉદાહરણ આપી શકાય. આવો જ એક બીજો ઉદાહરણ આપણે બસનો. બસમાં તમે જતા હોય, માની લો કે બસ ફૂલ ઝડપે જાય છે, તમે બસમાં ઉભેલા છો,
તમે કોઈ સપોર્ટ નથી લીધો અને અચાનક રસ્તામાં કોઈ અવરોધ આવી જાય તો ડ્રાઈવર શું કરશે? ડ્રાઈવર બ્રેક મારે. તો ડ્રાઈવર જેવી બ્રેક મારે ત્યારે શું થાય તે બી તમને ખબર હશે. શું થાય તમને ખબર છે ને? શું થાય? હા, શું થાય? તો જેવી ડ્રાઈવર બ્રેક મારે ને એટલે આપણે આગળ તરફ નમી જઈએ. કેમ આગળ તરફ નમી જઈએ? તો વિચારવા જેવું છે, સમજવા જેવું છે કે જ્યારે બ્રેક મારે ડ્રાઈવર તે પહેલા બસ ગતિમાં છે, બસની સાથે જોડાયેલા આપણા પગ ગતિમાં છે અને સાથે આપણું શરીર પણ ગતિમાં છે. એટલે થાય શું કે બસ ગતિમાં, પગ ગતિમાં, શરીર ગતિમાં, પણ જેવી બસ બ્રેક મારે એટલે બસ સ્થિર થવાનો પ્રયાસ કરે, સાથે આપણા પગ પણ સ્થિર થવાનો પ્રયાસ કરે, પરંતુ આપણું શરીર એ શું કરે છે? આપણું શરીર પોતાની ગતિને, અવસ્થાને જાળવી રાખવાનો પ્રયાસ કરે. એટલે એ શું કરે? જડત્વ રાખે. મારે મારી અવસ્થા જાળવી રાખે છે અને એ જાળવી રાખવાના પ્રયાસમાં શું થાય કે પગ સ્થિર થઈ જાય પણ શરીર આગળ તરફ નમી જાય. એટલે કોઈક વાર આપણે આગળ તરફ નમી જઈએ તો પડી પણ જઈએ. સમજાય છે તમને? તો આ કયો ગુણધર્મ છે? જડત્વનો ગુણધર્મ છે. ખ્યાલ આવશે? આવા ઘણા બધા ઉદાહરણ આપી શકાય. એક બીજો ઉદાહરણ આપીએ તો તમને ખ્યાલ આવે. માની લો કે હાઈવે પર તમારી ગાડી ફૂલ ઝડપથી 80-100 સ્પીડે તમારી ગાડી જઈ રહી છે અને અચાનક કોઈ ટર્ન આવે, માની લો કે ડાબી બાજુનો ટર્ન આવે છે અને ડ્રાઈવર જો અચાનક શું કરે તો ડાબી બાજુ જો ગાડીને અચાનક ફેરવી લે તો શું થાય? તેનો બી તમે અનુભવ કર્યો હશે કે ડ્રાઈવર જો ડાબી બાજુ ટર્ન મારે તો આપણું શરીર જમણી બાજુ પર નમી જાય છે. કેમ નમી જાય છે? તો વિચારો, ખ્યાલ આવવો જોઈએ, તમને સમજ પડશે ને. તેવા સમય શું થાય છે કે આપણું શરીર શું કરે તો આપણું શરીર છે ને સીધી દિશામાં જતું હોય છે અને ડ્રાઈવર જ્યારે ટર્ન મારે એટલે આપણું શરીર શું કરે તો આપણું શરીર આપણી દિશાને જાળવી રાખવાનો પ્રયાસ કરે. એટલે શું થાય કે આપણે જમણી તરફ નમી જઈએ છીએ. એટલે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે હું શું કહેવા માંગુ છું. આપણે ઘણી ચર્ચા કરી રહ્યા છે ન્યૂટનના ગતિના પહેલા નિયમની. તો પહેલો નિયમ શાના પર આધારિત છે? તમને ખ્યાલ આવી જોઈએ, ખ્યાલ આવી જવો જોઈએ કે ન્યૂટનના ગતિના પહેલો નિયમ જડત્વ પર આધારિત છે. જડત્વ એટલે શું? તો જડત્વ એટલે પદાર્થ પોતાની અવસ્થાને જાળવી રાખે. આવા જડત્વના કેટલા ઉદાહરણ આપી શકાય? તો ઘણા બધા આપી શકાય. એક બીજો ઉદાહરણ આપીએ. આજે હું તમને જે હમણાં ઉદાહરણ આપવાનું છે તેનું તમારે ઘરે પ્રેક્ટિકલ બી કરવાનું છે અને તમે કદાચ કર્યું પણ હશે. તમે કેરમ રમો છો? તો કેરમ રમતી વખતે છે ને આપણે શું કરીએ કે ઘણી વખત છે ને આપણે કુકડીઓની થપ્પી કરીએ, એટલે એકની ઉપર એક, એકની ઉપર એક એમ કુકડીઓ મૂકીએ અને કુકડીની થપ્પી કરીએ ને પછી શું કરીએ આપણે કે નીચેથી સ્ટ્રાઈકરને જો નીચેની છેલ્લી કુકડીને મારો ને તો શું થાય? તમે જોયું એક સાથે 5-6 કુકડી મૂકી હોય તો શું થાય? 6-6 કુકડી આગળ વધશે, આગળ નથી વધતી. શું થાય? તમે જોયું હશે કે જેવું સ્ટ્રાઈકર નીચેની કુકડી સાથે અથડાય એટલે પરિણામ શું આવે? તો નીચેની કુકડી આગળ ખસી જાય પરંતુ ઉપર રહેલી જે કુકડીઓ છે ને એ સ્થિર છે. એટલે શું કરે? તો એ પોતાની સ્થિરતા, પોતાનો ગુણધર્મ જાળવી રાખવાનો પ્રયાસ કરે. એટલે પરિણામ શું આવે કે નીચેની કુકડી આગળ જતી રહે અને બાકીની કુકડી 5-5 કુકડી ધ્યાને ધ્યાન લઈ જાય છે. સમજાય છે ને? આવું તમે રમ્યા હશો ને કેરમ. તો એ શું છે કે 5-5 કુકડી કેમ આગળ જતી નથી? કારણ એ છે કે પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે, સ્થિર રહેવાનો પ્રયાસ કરે છે. સમજાય છે? આવા તો ઘણા બધા ઉદાહરણ આપી શકાય. તમે કોઈ વખત ઘરે પ્રયોગ કરવો હોય તો કરી જજો. એક ગ્લાસ લેજો અને ગ્લાસની ઉપર શું કરજો? એક પૂઠું મૂકજો અને પૂઠાની ઉપર શું કરજો? 5 રૂપિયાનો સિક્કો મૂકજો અને પછી એ પૂઠાને જોરથી તમે જો ખેંચી લેશો તો શું થશે? તો ટ્રાય કરી લો. તો તમે ઘરે કરજો, જોરથી તમે પૂઠાને જો ખેંચી લેશો ને તો તમારો 5 રૂપિયાનો સિક્કો ફેંકાઈ દેવાને બદલે ગ્લાસની અંદર પડશે. તમને મનમાં પ્રશ્ન થાય કેવી રીતે? તો ટ્રાય કરજો, ઘરે પ્રયોગ કરજો, 100-100% તમને સફળતા મળશે. આવું કેમ થાય? તો સમજવા જેવું છે. ગ્લાસની ઉપર પૂઠું છે ને પૂઠાની ઉપર આપણે સિક્કો મૂકેલો છે. હવે જેવું આપણે પૂઠું ખેંચીએ એટલે શું થાય? પૂઠું ગતિમાં આવે પણ સિક્કો પોતાનો ગુણધર્મ જાળવી રાખે, જડત્વ એટલે કે એ સ્થિર રહેવાનો પ્રયાસ કરે. એટલે પરિણામ એવું આવે કે પૂઠું ગતિમાં આવી જાય પણ સિક્કો સ્થિર રહેવાનો પ્રયાસ કરે. હવે સિક્કો સ્થિર રહેવાનો પ્રયાસ કરે પણ પૂઠું તો ખસી ગયું એટલે એને આધાર પડતો નથી, એટલે આધાર નહીં મળે એટલે સીધો શું થઈ જાય? ગ્લાસ. સમજાશે તમને? હવે હું માનું કે તમને ખ્યાલ આવી ગયો હશે. ધ્યાન આપજો કે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ કોના પર આધારિત છે? તો બહુ સિમ્પલ કહી શકાય કે જડત્વ પર આધારિત છે. આવા તો 50 ઉદાહરણ બીજા આપી શકાય પણ અત્યારે આપણી પાસે સમયની મર્યાદા હોય એટલે આપણે જ્યારે ક્લાસમાં પાછા ભેગા મળીશું ત્યારે એની વિસ્તૃત ડીપમાં ચર્ચા કરીશું. પણ ન્યૂટન શું કહે છે કે પદાર્થ પોતાની અવસ્થાને જાળવી રાખવાનો પ્રયાસ કરે, સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયાસ કરે અને ગતિ કરતો હોય તો ગતિની અવસ્થાને જાળવી રાખવાનો પ્રયાસ કરે જ્યાં સુધી એના પર કોઈ બાહ્ય બળ લાગે નહીં ત્યાં સુધી. હવે તમને એવું માનું જશે ન્યૂટનના નિયમમાં ખબર
પડી જશે. શું કહે છે ન્યૂટન? જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર રહેલો પદાર્થ સ્થિર રહે છે અને ગતિ કરતો પદાર્થ પોતાની અવસ્થા ગતિની અવસ્થાને જાળવી રાખે છે. સમજાઈ ગયું? ખ્યાલ છે. આવા બીજા બહુ બધા ઉદાહરણ આપી શકાય અને એની હમણાં આપણે ચર્ચા નથી કરતા, નેક્સ્ટ વિડીયોમાં કરીશું. હવે આગળ વધી ન્યૂટનના ગતિના જે નિયમો છે એમાં એ નિયમોમાં પહેલો નિયમ એ કોના પર આધારિત છે? જડત્વ પર. જડત્વ જે નિયમ આધારિત છે તો જડત્વના પાછળ પ્રકાશ મહત્વ છે અને જડત્વના કેટલા પ્રકાર છે? જડત્વના ત્રણ પ્રકાર છે. એક સ્થિરતાનું જડત્વ, એક ગતિનું જડત્વ અને એક દિશાનું જડત્વ. આ ત્રણે ત્રણ વિશે હું તમને સમજાવી ચૂકેલો છે, ખાલી તમને યાદ કરાવી દઉં, તમને ધ્યાન કરાવી દઉં. આપણે પહેલો ઉદાહરણ કહેલો બસવાળો. શું હતું બસવાળો ઉદાહરણ? કે આપણે બસમાં ઊભા છીએ, બસ સ્થિર છે, પગ સ્થિર છે, આપણું શરીર સ્થિર છે અને જેવો બસ ચાલુ થાય એટલે શું થાય? બસ ગતિમાં આવે, પગ ગતિમાં આવે, પરંતુ શરીર ગતિમાં આવતું નથી. એટલે એ સમયે આપણું શરીર કયું જડત્વ જાળવી રાખવાનો પ્રયાસ કરે, કયો અવસ્થા જાળવી રાખવાનો પ્રયાસ કરે? તો એ પોતાની જાતને સ્થિર રાખવાનો પ્રયાસ કરે. તો એવા પ્રકારનું જડત્વને શું કહેવાય? સ્થિરતાનું જડત્વ. પછી આપણે બીજો ઉદાહરણ જોયો, કયો? તો બસ ગતિ કરતી હોય, ફૂલ ઝડપે જતી હોય અને અચાનક ડ્રાઈવર બ્રેક મારે તો શું થાય? આપણે આગળ તરફ નમી જઈએ. કેમ આગળ તરફ નમી જઈએ? તો શું થાય કે આગળ તરફ નમી જઈએ એટલે શા માટે નમી જઈએ? તો આપણું શરીર ગતિમાં છે, બસ ગતિમાં છે, પગ પણ ગતિમાં છે, પણ જેવું બસને બ્રેક લાગે એટલે બસ સ્થિર થાય, પગ સ્થિર થાય, પણ આપણું શરીર પોતાની ગતિની અવસ્થાને જાળવી રાખવાનો પ્રયાસ કરે. એટલે એવી જે અવસ્થા જાળવી રાખવાનો પ્રયાસ કરે તેને એવા જડત્વને આપણે ગતિનું જડત્વ કહીએ. અને મેં ત્રીજો બી તમને ઉદાહરણ કયો? દિશાનું જડત્વ. તમને ખ્યાલ આવી જાય એવો હોય કે આપણી બસ કે કાર આપણી આગળ જતી હોય અને અચાનક જો ડ્રાઈવર કોઈ જગ્યાએ ટર્ન મારી તો શું થાય? આપણે બીજી બાજુ વળી જઈએ. તો એ જડત્વ, એવું પણ જડત્વ કહેવાય, દિશાનું જડત્વ કહેવાય. એટલે તમને ખ્યાલ આવી જાય કે જડત્વના કેટલા પ્રકાર છે? સ્થિરતાનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. હવે આ ઉદાહરણો કઈ જો સમજીએ અને એની યાદ યાદી કરવા જઈએ, ચર્ચા કરવા જઈએ તો બહુ લાંબુ થાય. એટલે આપણે શું કરીએ છીએ કે એની ચર્ચા પછી કોઈ દિવસ કરીશું, પણ આજે તમે ઘરે બે પ્રયોગ કરજો. ખાસ કયા બે પ્રયોગ કરવા છે? તો કેરમની કુકડીઓ લાઈનમાં ગોઠવી અને નીચેની કુકડીને માંડજો તો શું તમને જોવા મળશે? ઉપરની કુકડી ત્યાંની ત્યાં રહી જશે. અને બીજો એક પ્રયોગ તમારે કયો કરવાનો છે? ગ્લાસ લેવાનું છે, ગ્લાસની ઉપર પૂઠું મૂકવાનું છે અને પૂઠાની ઉપર 5 રૂપિયાનો સિક્કો મૂકી અને જોરથી તમારે પૂઠાને ખેંચીને આ પ્રયોગ ટ્રાય કરવાની છે. બરાબર છે? ટ્રાય કરજો, પછી નેક્સ્ટ સેશનમાં આપણે એની ચર્ચા કરીશું. હવે આ ન્યૂટનના ગતિના પહેલા નિયમ પર આધારિત આપણે જીવનમાં બીજા કેટલા ઉદાહરણો આપી શકાય તે તમે સમજાવો. તમને ખબર છે કે આપણે જ્યારે ગાડી ચલાવતા હોઈએ ને ત્યારે આપણે ગાડી ચલાવતી વખતે પહેલો રૂલ શું છે, પહેલો નિયમ એ આવે કે આપણે સીટ બેલ્ટ બાંધવો પડે. સીટ બેલ્ટ ખબર છે શા માટે સીટ બેલ્ટ બાંધવો પડે? કોઈ દિવસ વિચાર કર્યો છે? તો એ ન્યૂટનના ગતિના પહેલા નિયમ પર આધારિત છે. કેવી રીતે? તો સમજાવો, સીટ બેલ્ટ બાંધવાથી આપણને પ્રોટેક્શન મળે. કેવી રીતે પ્રોટેક્શન મળે? તો આપણી ગાડી હાઈવે પર જતી હોય, 80-100 ની સ્પીડે જતી હોય અને અચાનક જો કોઈ વાહન આવી જાય ને આપણો જે એક્સિડન્ટ થાય શું થાય? તો તમને ખબર પડવી જોઈએ કે આપણી ગાડી ગતિમાં હોય, પગ ગતિમાં હોય અને શરીર પણ ગતિમાં હોય. હવે જો આપણે સીટ બેલ્ટ ન પહેર્યું હોય તો શું થાય? કે અચાનક બ્રેક લાગે કે અચાનક એક્સિડન્ટ થાય તો શું થાય? કે ગાડી સ્થિર થઈ જાય, પગ સ્થિર થઈ જાય, પણ આપણું શરીર જડત્વનો નિયમ, ચક્કી વલણ, છિદ્દી વલણ, એ તો ગતિ કરવાનું વલણ રાખે. તો એ શું થાય કે શરીર ગતિને જાળવી રાખવા પ્રયાસ કરે તો શું થાય? તો આપણે આપણા ડ્રાઇવિંગ સીટ પર જે પેલું શું કહેવાય ને, ખ્યાલ આવે ને, સ્ટીયરિંગ અને કાચ સાથે શું થઈ શકે? આપણે અફડાઈ પણ શકીએ. એટલે આપણે અફડાઈ ન જઈએ, એક્સિડન્ટ થાય તો આપણું શરીર આગળ અથડાઈ ન જાય એ માટે આપણે શું કરીએ છીએ? સીટ બેલ્ટ પહેરીએ છીએ. આવા અન્ય ઘણા બધા ઉદાહરણો આવી શકે. હવે આજનું તમને એક બહુ મહત્વનું ઉદાહરણ, એક બહુ મહત્વનું હોમવર્ક આપું છું કે તમારે આવા ન્યૂટનના ગતિ પર આધારિત હોય એવા બીજા થોડા ઉદાહરણો તમારે શોધવાના છે. હું માનું કે છું તમારે દરેક વિદ્યાર્થીએ 5 ઉદાહરણ આવા શોધવા જોઈએ કે જેમાં ન્યૂટનના ગતિનો પહેલો નિયમ સંકળાયો, બરાબર? અને એ નિયમો તમારે શોધી અને તમારે મને લખી અને ગ્રુપ પર મોકલવાના. ગ્રુપ પર નહીં મોકલતા, પર્સનલી મોકલજો, ગ્રુપ પર નહીં મોકલતા, બરાબર છે? જોઈએ આપણે કે કેટલા છોકરાઓ આ ન્યૂટનના ગતિના પહેલા નિયમ પર આધારિતના ઉદાહરણો શોધી શકે. ઓકે, હવે હજી આ જડત વિશે થોડી ડીપમાં ચર્ચા કરવાની છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયો કરવાની. ઓકે, આવજો.